શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનો ગુજરાત દ્વારા કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી મોરબીમાં આરએસએસના કાર્યકર્તા પર મુસ્લિમો દ્વારા કરાયેલ હુમલાનો વિરોધ કરી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ઓલ ગુજરાત દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે મોરબીના ધૂળકોટ ગામે રહેતા અને આરએસએસના ધર્મ પ્રચારક કાર્યકર જયસુખ ચોટલિયાએ થોડા સમય અગાઉ જ પૃથ્વીરાજ ચૌહાણ સાથે થયેલ અન્યાયનો વિડીયો યુટ્યુબ પર મૂક્યો હતો. ત્યારબાદ જયસુખ ચોટલિયાને ધમકી અપાઈ હતી અને થોડા સમય બાદ તેઓ પર હુમલો કરાયો હતો. જે મામલે પોલીસે 11 જેટલા આરોપીઓની અટકાયત કરી હતી. જો કે આવી રીતે કોઈ પણ સમાજની કે ધર્મની લાગણી દુભાઈ હોય તેવો વિડીયો ન મૂકવો હોવા છતાં હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરી આરોપીઓ સામે કડક પગલાંની માંગ કરી હતી. મારું નામ છે ભાવેશ ખાન, ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન, પ્રેસિડેન્ટ ગુજરાત. હાલમાં જે મોરબીની અંદર અમારા સમાજના કાર્યકર્તા આરએસએસના પ્રખર કાર્યકર્તા ઉપર જે અમુક અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ જ નિંદનીય છે. જો આરએસએસ વિશ્વનું સૌથી મોટા મોટું સંગઠનના કાર્યકર્તા ઉપર આવી રીતે હુમલો કરવામાં આવે તો ભારતની જનતા ક્યાં સુધી સુખી છે. તો અમે અહીંયા કલેક્ટર મારફતે શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર સ્વીકૃત કરીએ છીએ અને વધુમાં વધુ આવા અસામાજિક તત્વો ઉપર વધારેમાં વધારે કડક કાર્યવાહી સંવિધાનની મુજબ કરે એવી અમારી ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠનની માંગ છે. શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ઓલ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.